वाहे गुरु येसु या फिर कवी स्वर्ग यही है बंदे नरक यही है। કહેવાય છે ને મા બાપ અને પરિવારના સંસ્કારો સ્વ ઉત્સાહ ધગસ જિજ્ઞાસા વૃત્તિઓ અને જીવનમાં કશુંક બનવાનો સંકલ્પ વ્યક્તિને વિશેષ પ્રગતિ કરાવે છે। જી હા, અંકલેશ્વર નજીક આવેલ વાલિયા ગામમાં રહેતા અને સરકારી શાળાના સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા યોગેશ દેસાઈની 13 વર્ષની પુત્રી પ્રકૃતિ દેસાઈ હમણાંથી જ માતા પિતા અને પરિવારનું નામ સંગીત ક્ષેત્રે રોશન કરી રહી છે। પેલી કહેવત છે ને મોરના ઈંડાને છીટરવા ન પડે, એવી જ યોગેશ દેસાઈની પુત્રી પ્રકૃતિ પણ પિતાની ગળથૂઠીમાંથી સંગીત શીખીને આજે આગળ વધી રહી છે। હાલમાં પ્રકૃતિ તેના પિતા યોગેશ દેસાઈ અને ભરૂચમાં રહેતા સંગીત ગુરુ જિજ્ઞેશ પટેલ પાસે ક્લાસિકલ સંગીતના પાઠ શીખી રહી છે। પ્રકૃતિની પણ સંગીત ક્ષેત્રે આગળ વધીને પરિવાર વાલિયા અને ગુજરાતનું નામ રોશન કરવાની ઈચ્છા છે। અનૂપ જલોટાએ ફોનથી 2 મિનિટ જેટલો સમય જ પ્રકૃતિ સાથે વાત કરતા તેનું ગીત ગાવાનું સાંભળીને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા, જેથી તેમણે તેની સાથે ગાવાની તરત હા પાડી દેતા પ્રકૃતિ અને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। ત્યારબાદ પ્રકૃતિએ હાલમાં જ ભજન સમ્રાટ અનૂપ જલોટા સાથે રામ ભજલે યા તું ભજલે યા તું ભજલે રહીમ નામનું ગીત ગાયું છે। આ ભજનનું મુખડું યોગેશ દેસાઈએ લખ્યું હતું, જ્યારે આગળનું ગીત તેમના સંજય મિશ્રાએ લખ્યું છે। મારા પત્ની પણ શિક્ષક છે, તેઓ પ્રેગ્નન્ટ હતા ત્યારે હું તેમણે સંગીત સાથે ભજનો અને ગીતો ગાઈને સંભળાવતો હતો, તેમ યોગેશ દેસાઈએ જણાવ્યું હતું। ત્યારબાદ પ્રકૃતિનો જન્મ થતાં જ તેમણે હાર્મોનિયમ ઉપર સુવડાવીને ગીતો ગાયા હતા, જેના કારણે આજે પ્રકૃતિને સંગીતનું ઘેલું લાગ્યું છે। આજે પ્રકૃતિ અને 10 વર્ષનો પુત્ર દ્રશ્ય સંગીતમાં વિશારત મેળવી રહ્યા છે। તેમને ઘણી જ ખુશી છે કે તેમની પુત્રી અને પુત્ર આજે સંગીત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે। મૂળ સંસાર સબકો જાના પડેગા, છોડ સંસાર સબકો જાના પડેગા, રામ ભજલે યા તુ ભજલે રહી। નમસ્કાર, માય સેલ્ફ યોગેશ દેસાઈ એઝ અ મ્યુઝિક ટીચર ઉછેડિયામાં જોબ કરું છું। દીકરીની વાત કરવી છે મારે, એનો જન્મ નહોતો થયો પહેલાં હું અને મારા વાઇફ ગાવા બેસતા, એમને શોખ ઓછો છે પણ એમનો ગવડાવતો, અને જ્યારે એનો જન્મ થયો ત્યારે એને હું આ હાર્મોનિયમ પર નાની હતી ત્યારે એને સુવડાવતો હતો। યોગાનું એવું થયું કે મારા મિત્ર છે જિજ્ઞેશભાઈ પટેલ, મેં એમને વાત કરી તો કે તું લઈને આવ દીકરીને, અને ત્યાં પણ મેં શીખવ મૂકી, મારી પણ શીખે છે અને અત્યારે ઉપાધ્યાય વિસ્તારની અંદર છે। અને કુદરતી સંયોગ એવો થયો કે આપણા દેશના પદ્મશ્રી ભજન સમ્રાટ અનૂપ જલોટાજી સાહેબ સાથે એને એક ગાવાની તક મળી, એ માટે હું મારા ભગવાનનો આભાર માનું છું। અને આ તક બી એક ગોલ્ડન ચાન્સ હતો મારા માટે, 3 મિનિટ એમનો ફોન આવ્યો, એમાં 1 મિનિટ મારી સાથે વાત કરી અને બાકીની 2 મિનિટ દીકરી સાથે બધી સરગમો ગવડાવી, અને ત્યાર પછી અનુપજી એને સિલેક્ટ કરી કે બેટા હું તારી સાથે ગાઉં છું, અને આ રીતે આ ભજન સ્વર્ગ યહી હૈ નર્ક યહી હૈ કર્મો કા ફલ ચુકાના પડેગા છોડ સંસાર સબકો જાના પડેગા, અને એ રીતે એમના આશીર્વાદ પણ મળ્યા। અને મારી પણ એક ઈચ્છા છે કે આ દીકરી આ ગામનું આ જિલ્લાનું આ રાજ્યનું અને આ દેશનું નામ રોશન કરે, બસ એ જ ભગવાનને પ્રાર્થના કરું છું। હું પ્રકૃતિ દેસાઈ છું, હું 9મા ભણું છું। હું જ્યારે નાની હતી ત્યારે મારા પપ્પા મને આ જ હાર્મોનિયમ પર સુવડાવતા હતા, તેથી મને સંગીત શીખવાનો શોખ જાગ્યો અને મારા પપ્પાએ મને ભરૂચ શીખવા મૂકી। હું શ્રી જિજ્ઞેશ પટેલ પાસે શીખું છું અને હું ઉપાધ્યાય વિશારત કરું છું। મારું એક સોંગ શ્રી અનૂપ જલોટાજી સાથે આવ્યું છે, ખબર નહીં કેવી રીતે આવ્યું પણ ભગવાનની દેન છે। મને બહુ જ આનંદ થયો કે એમણે મારી સાથે ગાવાની હા પાડી, ને આગળ હું આવા ગીતો ગાવા ઈચ્છું છું અને મારા ગામ મારા પરિવાર અને આ દેશનું નામ રોશન કરવા ઈચ્છું છું।